बाबा रावत, जसवंत सिंह रावत, बाबा जसवंत सिंह रावत नामे ई अरुणाचल मां ई पण ऊभो छे अने एना एनुं फिल्म आवी गयुं 72 આવર્ષ એવું કઈક ફિલ્મ આવ્યું તમે જોયું હોય તો એના ઉપર ઈ માર છેલ્લી વાત કરતો હતો અહીંથી સાહેબ એટલે આ બધી વાતો તમે સાંભળો છો એટલે મને ફોરો થાય છે સાહેબ ઈ પણ આ વખતે જ ઘટના બની 1962 માં જ બનેલી ઘટના ઈ બાબા જસવંત સિંહ રાવત ઈ પણ આપણી બહુ મોટી ટુકડીની અરુણાચલ માં ઉપર હતી બહુ મોટી ટુકડી જો આ હિંમત કેવી છે અને કોઈની કોની પાસે બેહવું નહીં એ ધ્યાન રાખજો હારો વિચાર કે ને એવા મિત્રો કરજો માવા હારો થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો કોઈ દી ન કરવા નબળી વાત કરે ને ઘણા તમે જરીક વાત કરો કે આપણે આટલું કરવું જાણવા વાવા તો કે ઈ ન થાય એ આપણું કામ નહીં તો તારું કામ હું ઈ કેમ નહીં એટલે આ છેલ્લી વાત કરતો રહું ઈ ટુકડી આખી ઉપર હતી આપણી અને ઈ સાયનાએ ત્યાં પણ એટેક કર્યો અને એમાં બંકરો હોય આખી એક લાંબી ખાઈ ખોદેલી હોય એમાં આપણી ટુકડી હતી એને બોલાવી લેવામાં આવી ટુકડી આખી હોય આવી એમાં એનો કોઈ દોષ નહીં ટુકડીનો આપણી ટુકડી નીચે બોલાવી લીધી સાયનાએ હુમલો કર્યો તમે નીચે વયાવો ઈ હદ ભલે લઈ જાય આપ આખી ટુકડી નીચે આવી ગઈ બહુ મોટી ટુકડી હતી ત્યાં તો ઈ ટુકડી આપણી નીચે આવી ગઈ ને તો એમાં ત્રણ યુવાનો ધીરે દિન હતાતા હતાતા ઝાડવાડા બેહી ગયા આ છેલ્લી વાત છે પણ સાંભળજો આ જેવી તેવી ઘટના નથી ત્રણ યુવાનો હતાતા હતાતા એક બાજુ હતા બેહી ગયા અને ટુકડી બધી નીચે આવી ગણતરી થઈ નામ બોલાય કે ત્રણ તો કે ભાગી ગયા લાગે બીન આ યુદ્ધ થયું ને ચાઈના હામું બીન ભાગી ગયા કાંઈ વાંધો નહીં ભાગેડું જાહેર કરી દીધા સોપડામાં સરકારે કે આ ત્રણ યુવાનો આપણા યુદ્ધનું બૂંગણ ફૂકાણો બૂંગું ફૂકાણો અને ત્રણ યુવાનો બીન ભાગી ગયા એ ત્રણે લપાતા લપાતા મિત્રો પાછા બંકર ઉપર હતા ત્યાં આવ્યા ટોંચ ઉપર ત્રણ જ જણા કે હવે લડી લઈ રમી લઈ મિત્રો હતા ખાસ એકનું નામ ત્રિલોક નેગી એકનું નામ ગોપાલ ગોસાઈ અને એકનું જસવંત રાવત આ ત્રણ યુવાનો આપણે ઉપર આવ્યા પાછા સાયનાની હામી મશીન ગનની ધાણી ફૂટ ગોળીબાર કર્યો એમાં ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ શહીદ થઈ ગયા બે એકલો રહ્યો જસવંત સિંહ રાવત સાહેબ આ ઘટના જેવી તેવી નહીં જસવંત સિંહ રાવત એકલો અને પછી આમ મોટી બધી લાંબી લાંબી એક ખાઈ હતી પાંચ પાંચ બંકરો એની પાસે શિશુડી હતી એક બંકરે જઈને શિશુડી સડુડું કરીને વગાડે અને પછી ખાઈમાં વાંકો વાંકો ગળગતી દોટ મૂકે ઓલી ગાડી ઉપડી ત્યાં જઈ અને બીજી શિશુડી વગાડે ત્યાંથી ગળગતી દોટ વાંકો વાંકો ખાઈમાં ખાઈમાં જાય ત્રીજી હિહોડી ત્યાં જઈને વગાડે અને ત્યાંથી એકાદ ફાયરિંગ કરે એક વચ્ચે કરે અહીંયા કરે એવી રીતે મીંડો દોડવા આ છેલ્લે આ બે કરી જુ છેલ્લે લીલું પછી મારા શબ્દોને વિરામ આપીશું એટલે દોડતો જાય હવે તમે જુઓ એનો જીગર કેવો હોય છે વાંચો તો જીવનમાં ઉતારો તો આવા અમને ઉતારજો એટલે હળિયું કાઢતો જાય શિશુડી વગાડતો જાય ફાયરિંગ કરતો જાય એમાં રાત પડી જાય ને પાછી રાત એટલે એકલો આગળ આગળ સેનામાં ઘરતો જાય ચાઇનાનો મારે એના હથિયાર લઈ લે પાછો એકલો આ બનેલી કોઈ કહાની નથી મિત્રો વાંચી લેજો નેટમાં તમને બધું મળી જશે નકર ની અરુણાચલ પર્વતમાં બાબા જસવંતસિંહના નામનો જસવંતગઢ આખો ગેટ બનાવેલો છે જોયાવજો એટલે આ હાસી વાત કરું છું જે છે એ કરું છું અને મારતો જાય હથિયારો લેતો જાય એના આતકતો જાય કેટલો લડ્યો 72 કલાક 72 કલાક 3 દિવસ સુધી લડ્યો અને ચાઇનાના કેટલા યુવાનોને માર્યા અરુણાચલ પર્વત જો આપણા કબજામાં આજે હોય તો એકલા બાબા જસવંતસિંહના પ્રતાપમાં એકલા એના પ્રતાપમાં જેવી તેવી ઘટના નથી 72 કલાક લડ્યો એમાં શેલા અને નુરા નામની બે બેનું હિમાલય પર્વતમાં રહી એ બળતણ લેવા ગઈ ને એને ખબર પડી કે આપણો યુવાન એકલો લડે છે અને એ હળી કાઢી ત્યાં ગયું હથિયારો તો આને ઘણા ફેરા કરી લીધા હતા સાયનાને મારતો જાય ને રાતમાં હથિયાર લઈ લે અને એમાં એ હથિયારોથી એ લડવા મીડી પછી ખાવાનું દેવા અથવા હથિયારો ખૂટી જાય એટલે પોતે નીચેથી હથિયારો આ બે દીકરીઓ શેલા નુરા એક દીકરી 18 વર્ષની એક 22 વર્ષની બે બહેનો એ હથિયારો દેવા માટે જાય અને એને હથિયાર પૂરા પાડે એ 72 કલાક 3 દિવસ સુધી બાબા જસવંતસિંહ લડ્યો મિત્રો અને લડ્યો એમાં સાયનાને એમ થયું કે કેટલા જણા છે ટુકડી ઉપરથી આવે નહીં 300 મરાઈ ગયા 72 કલાકમાં કેમ આવે એમાં એને ખબર પડીને એક બાજુથી જઈ એને દીકરીઓ ઘડીકમાં આવ્યું ને એટલે બાપને એમ થયું મારી દીકરીઓ ગયું ક્યાં એને ગોતતો ગોતતો બાપ જાતો હતો એમાં એને ખબર પડી કે અહીંયા છે આવી રીતે બધી ખબર પડી ગઈ મારી દીકરીઓ આમાં છે અહીંયા જાય છે ઓલો એકલો યુવાન લડે છે એને ખબર પડી ગઈ ત્યાં જતો હતો અને જોયું એને એને છોકરીને કીધું કે તમે વયો આવો ઘરે એટલે કીધું અમારે મરી જવું છે એકલો યુવાન લડે છે તો અમે કેમ એ બે દીકરીઓ લડતી ત્યારે અને એનો બાપ પાછો વળી ગયો સાયના વાળાને ખબર પડી પકડ્યો અને પકડીને આમ કતાર રાખી ગળે કીધું તને મારી નાખશું તારી બે દીકરીઓને લઈ જાશું ને પેલા તો પૂછું કોણ છો તો કે નહીં મારી દીકરીઓ આમ લાકડા લેવા ગયું છે એટલે એ કે હું એની વાત નહીં તો સાચી વાત કરી આમાં બે ભાળી તો ગયા હોય લડતી હોય એટલે બે કોઈ છોકરીઓ લડે છે એ કોણ છે પછી એને કીધું મારી દીકરીઓ છે
તુક તો આય કેટલી સેના છે હિન્દુસ્તાન ની તો કયો જરાક મને ઈ કે નકર તારી બે દીકરીઓ ને મારી નાખશું ને એની ઇજ્જત સલામત નહીં રહેવા દઈ અને તને મારી નાખશું એમાં ઓલો બી ગયો અને એને કીધું બે મારી દીકરીઓ અને એક સેનાનો યુવાન ત્રણ જણા છે ત્યાં બીજી કોઈ હિન્દુસ્તાન ની ટુકડી નથી અને પછી સાયના વાળાએ ચારે બાજુથી કબજો કરી અને લડતા લડતા બે દીકરીઓ કાયમ આવી છેલા નુરા નામના આજના પહાડના નામ પડ્યા છે બે મોરા પહાડના એ બે દીકરી ઉપર શહીદ થઈ અને બાબા જસવંતસિંહ 72 કલાક લડી અને એકલો શહીદ થયો એ ત્રણ દિવસ થયા 72 કલાક થઈ એટલે નીચેથી આપણી સેના આવી ગઈ 72 કલાકમાં તો કેટલા બધા હથિયારો સેના ફૂગી ગઈ અને એને પછી કબજો કર્યો સાયના વાળા ભાગી ગયા એકલા બાબા જસવંતસિંહ ના પ્રતાપે આજ અરુણાચલ આપણી પાસે છે સાહેબ આજ પણ જસવંતગઢ નામે ત્યાં ઓળખાય છે અને કોકની જાઓ તો એ જસવંતસિંહ આજ પણ એને એની નોકરી ચાલુ છે હજી સુધી અને એક પછી એક તેથી તો એ રાઇફલમેન હતો અત્યારે એક પછી એક પ્રમોશન મળતા જાય છે એનો પગાર પણ એમને મળે છે આવી કેટલી વાતો છે મિત્રો કલાકો સુધી થાય પણ ભાઈની માથી કોઈ મોટું નહીં એટલે બે કડી આંધળીમાંના કાગળની કહી અને મારા શબ્દોને હું વિરામ આપીશ આખો પ્રસંગ જાણીતો છે આ દીકરો મુંબઈ ગયો એની માં છે એ એમને કહે છે કે મારો દીકરો કોઈએ જોયો અને એનું કોઈ માણસ મિત્ર આવીને કહે છે કે મેં તમારા ગગાને જોયો એટલે માને આવીને કહે છે કે એ ભાવાના ભાવીએ એમ કીધું કે ગુરો જ મને ભેળો થા મને ભેળો થાય રે ગીગુ જ રોજ મને ભેળો થા દિવસ આખો જાય ઈ દાળિયું ખેંચવા રાતે હોટલ માં ખાય પાણી જેમ પૈસા વડે તમારો દીકરો નત નવા લુગડા જેટલા યુવાનો એને કહું કોઈ કહેતું હોય યસ એફ માયા હે રિસ્કા ક્યાં કરે ને મોજ કરી લ્યો બસ ખાલી ભજન બહુ જરૂરી જીવનમાં રાખજો પણ આવું માયા માયા બાયા કઈ નહીં થાય એટલું મેળવી લેજો હશે કોકને મદદ કરવા થાય એવું કઈ છે નહીં આ 21મી સદી છે ખૂબ પૈસો કમાઈ લેજો હશે તો દેવા થાય નકર હું ભૂલ્યો પણ ભજન જરૂરી સંસ્કૃતિ પરંપરા હાચવાય જે ધન મળતું હોય એ રાખજો પણ અહીંયા નત નવા લુગડા પહેરે તમારો દીકરો રાતે હોટલમાં ખાઈ માના વેદના ના આહુડા પડી ગયા મારો દીકરો ભેળો થાય છે એટલું કહેજો શું હવે હોટલ નું જાજો એની ખાસ માં રાખજે ખર્ચી ખુદ નો માપ ને ખર્ચી ખુદ નો માપ દવા દારૂ ના દવા દારૂ ના એ દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ કાયા તારી રાખ જરૂરી આપણી ગરીબ ની જ છે મૂડી બેટા કાયા તારી રાખ જરૂરી આપણી ગરીબ ની જ છે ભારતમાં